एक ग्लास पानी मा एक चमची जीरु नाखी ते पानी 30 मिनिट बाद रहेवा दई। त्यार बाद ते पानी पीवाथी जे 11 फायदाओ थशे तेना विशे जाणीने तमारी आँखो पहोळी थई जशे। सौथी पहेला जाणीए के आ जे जीरु छे, जीरुनी अंदर कया पोषक तत्वो रहेला छे। आ जीरुनी अंदर दोस्तों विटामिन सी, विटामिन के, विटामिन बी सीरीज ना बे थी त्रण एवा विटामिन छे जे रहेला छे, जे आपणा शरीर माटे, आपणा वाळ माटे, आँखो माटे खूब ज उपयोगी छे। आ ઉપરાંત આની અંદર કેરોટીન નામનું તત્વ રહેલું છે જે આપણા નખ માટે પણ ઉપયોગી છે, વાળ માટે, દાંત માટે પણ ઉપયોગી છે। ફાઇબર નામનું તત્વ આપણા પેટને લગતી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે। ઉપરાંત જીરુની અંદર પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, આયરન જેવા તત્વો રહેલા છે। આ ઉપરાંત એક એવું તત્વ રહેલું છે જે આપણા શરીરની અંદર જે ઉત્પન્ન થઈ રહેલી જે એસિડિટી છે એનો નાશ કરે છે। એ કયું તત્વ છે? ક્યુમિનેલ્ડિહાઇડ। જીરુની અંદર ક્યુમિનેલ્ડિહાઇડ નામનું તત્વ રહેલું છે, એસિડિટી અને ગેસનો નાશ કાઢે છે। તો હવે જોઈએ કે એક ગ્લાસ જેટલું પાણી તેની અંદર એક ચમચી જેટલું જીરું નાખીને પીવાથી જે ફાયદાઓ થાય તે કયા કયા છે। સૌથી મોટો ફાયદો, આપણા શરીરમાં જો લોહીની ઉણપ હોય, આયરનની ઉણપ હોય તો એ આયરનની ઉણપ દૂર કરે છે। બીજો ફાયદો, આપણી રોગ પ્રતિકારક શક્તિને ખૂબ સારી કરે છે। ત્રીજો ફાયદો, જે કોઈ પણ લોકોને હાડકાને લગતી તકલીફ છે, સાંધાના દુખાવા છે કે સ્નાયુ નબળા છે તો તેમના આ તમામ તકલીફને દૂર કરે છે। વજન ઘટાડવા માટે, જે કોઈ પણ લોકોનો વજન વધારે છે તો વજન ઘટાડવું હોય તો એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી જીરું નાખીને 30 મિનિટ રહેવા દો। ત્યારબાદ તે પાણીને પીવાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી છે ધીરે ધીરે છે પીગળી જશે। ત્યારબાદનો ફાયદો, અર્થરાઇટિસ છે શરીરમાં, હાડકામાં કે ક્યાંય પણ ગાંઠ નીકળી આવી છે તો આ ગાંઠને પણ દૂર કરવાનું કામ કરે છે। આની અંદર રહેલું એન્ટી ફ્લેમેટરી જે એક તત્વો છે તે તત્વો આપણા શરીરની અર્થરાઇટિસની કે કોઈ અન્ય ગાંઠને પણ ઓગાળી નાખ પીગાળી નાખે છે। આ ઉપરાંત દોસ્તો તમારા શરીરમાં ઘણી બધી એવી તકલીફો છે કે જેનાથી તમને નબળાઈ આવી ગઈ છે તો આ તમામ નબળાઈને પણ દૂર કરવાનું કામ છે આ પાણી કરે છે। શું કાળજી રાખવી અને કેટલા દિવસ પીવું? દોસ્તો અઠવાડિયે તમારે 2 દિવસ જ આ પ્રયોગ કરવાનો છે, નહીંતર તમારે આ જે પ્રયોગ છે શિયાળામાં તમે 2 થી 3 વખત કરી શકો। શિયાળામાં વધારે જીરુનો ઉપયોગ નથી કરવાનો, સવારે ઉઠીને ભૂખ્યા પેટ જ આ પાણીને તમારે પીવાનું છે।